એક ત્રિકોણની રચના કરીએ છીએ આ વખતે આપણે ત્રિકોણની બે બાજુના માપ અને એ બે બાજુની વચ્ચેનો અંતર્ગત ખૂણાનું માપ આપેલું હોય એવા ત્રિકોણની રચના કરવાના છીએ બાખુબાની શરત પ્રમાણે ત્રિકોણની રચના કરવાના છીએ એમાં આપણને એક ત્રિકોણ આપેલો છે એમાં આપણને બે બાજુઓ આપેલી છે પીક્યુ બરાબર ત્રણ સેન્ટીમીટર છે અને ક્યુઆર બરાબર પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે અને આ બે બાજુઓની અંતર્ગત જે ખૂણો ક્યુ છે એ સાઠ અંશનો આપેલો છે તો આપણે માપટ્ટી અને પરિકરની મદદથી આવા એક ત્રિકોણની રચના કરીશું માપપટ્ટીની મદદથી સૌ પ્રથમ આપણે એક રેખાખંડ રચીશું જેની લંબાઈ છે એ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય આપણે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરના લંબાઈનો રેખાખંડ રચો એના બંને શિરોબિંદુ આપણે અહીંયા આકૃતિમાં દર્શાવશું અને બંને શિરોબિંદીનું આપણે નામકરણ કરશું જે આ બાજુનું જે શિરોબિંદુ છે એને આપણે ક્યુ નામ આપીશું અને બીજા શિરોબિંદુને આપણે આર નામ આપીશું એટલે આવી રીતે આ રેખાખંડ ક્યુ આરની રચના થઈ અને એનું માપ છે એ આપણે લીધું હતું પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલા માટે આપણે એનું માપ દર્શાવીશું તો આપણે અહીંયા પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરના ક્યુઆર રેખા ખંડને દોર્યું આપણે હવે આપણે કોણમાપક લઈશું અને ક્યુઆર સાથે સાઠ અંશનો ખૂણો બનાવતું એક કિરણ ક્યુએક્સની રચના કરવાની છે તો એના માટે જો આપણે અહીંયા કોણમાપક છે એને ક્યુ બિંદુ પર મૂકેલું છે અને આપણે સાઠ અંશનો ખૂણો અહીંયા દર્શાવ્યો હવે આપણે ત્યાં કિરણ દોરીશું સાઠ અંશનો ખૂણો બનાવતું કિરણ છે એની રચના કરી છે અને એ બિંદુને આપણે ક્યુએક્સ કિરણ રચવાનું છે એટલા માટે એક્સ નામ આપીશું તો અહીંયા આપણે ક્યુએક્સ કિરણની રચના કરી આપણે એનું માપ પણ દર્શાવી દઈશું સાઠ હંશ માપ છે એ દર્શાવીશું હવે પી બિંદુ ખૂણાના આ કિરણ પર ક્યાંક હશે તો એ આપણે શોધવાનું છે એટલે પીનું સ્થાન નિશ્ચિત કરવા માટે આપણે ક્યુપી અંતર આપેલ છે એટલા માટે આપણે ક્યુપી કરવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ પરિકર અહીંયા આપણે સાઈઠ હંશ ખૂણાનું માપ દર્શાવ્યું હવે આપણે પીનું સ્થાન નિશ્ચિત કરવા માટે ક્યુપી અંતર મેળવવું છે એના માટે અહીંયા માપટ્ટી અને પરિકરની મદદથી આપણે પરિકરની અણી છે એ શૂન્ય પર રાખીશું અને આપણને એની લંબાઈ ત્રણ સેન્ટીમીટર આપેલી છે એટલે પેન્સિલવાળો ભાગ છે એ ત્રણ સેન્ટીમીટર પર રાખીશું અને આ પરિકરને આપણે ક્યુ બિંદુ પરિકરનો અણીવાળો ભાગ રાખી અને ક્યુએક્સ કિરણ ઉપર આપણે એક ચાપ મારીશું ક્યુ કેન્દ્ર લઈને ત્રણ સેમી વાળો ચાપ રચ્યો જે કિરણ ક્યુએક્સને પી બિંદુમાં છેદે હવે આપણે પી અને આરનો બંનેને જોડતો એક રેખાખંડ રચીશું અને ત્યાં આપણે પી બિંદુ દર્શાવીશું જે છેદ બિંદુ મળ્યું તેને પી નામ આપીશું એટલા માટે આપણને ક્યુએક્સ ઉપર પી છેદ બિંદુ મળ્યું હવે આપણે પી અને આરને જોડી દીધું અહીંયા આપણે પી ક્યુનું માપ દર્શાવી દઈશું જે ત્રણ સેન્ટીમીટર આપેલું છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણને ત્રિકોણ મળ્યો છે એ આપણને બાખુબાની બે બાજુઓ અને તેના અંતર્ગત ખૂણાની ખૂણાની મદદથી રચના થયેલો છે એટલે બાખુબાની શરત પ્રમાણે મળેલો ત્રિકોણ છે અને એની આપણે રચના કરી